કામરેજ તાલુકાના કોસંબડા ગામમાં ખેડૂતો દ્વારા પોતાના ઉભા પાક પર બુલડોઝર ફેરવાના મામલે ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા રેલવે સહિતના અન્ય લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કામરેજ તાલુકાના મોટાભાગના ગામડાઓના ખેડૂતોના ખેતરમાંથી રેલવે લાઇનો જવાની હોય જેને લઈને ગત રોજથી જ જમીન સંપાદન મામલો ગરમાયો છે. રેલવે લાઇનની કામગીરી માટે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ બની રહ્યો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ઉભા પાક પર ગત રોજ બુલડોઝર ફેરવી દેવામાં આવતા કોસંબડા ગામના ખેડૂતો દ્વારા નહેર પાસે આવેલ ખેતરોમાં ચાલી રહેલા કામોને બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે સવારથી જ ધરણા પર બેસી ગયા હતા. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ સાથે અન્ય ખેડૂતો દ્વારા આ મામલે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું તથા એક જ વિસ્તારમાંથી પસાર થનાર અલગ અલગ પ્રોજેક્ટોના જમીન સંપાદિત વર્તનમાં મોટો તફાવત હોવાનું માલુમ પડ્યું હતું. આ સાથે જ ખેડૂતોનો ઉભો પાક માટે જો 10 દિવસની અંદર સુધીના અધિકારીઓ દ્વારા આપવામાં આવે નહીં તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો નહીં આવે. જો કે આવેદનપત્રો આપવા આવનાર ખેડૂતો દ્વારા અધિકારીઓને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ જો હુકમી કરી રહ્યાની ફરિયાદો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાંથી રેલવે લાઇન પસાર થવાની છે. ઉધનાથી ઉમરા ગામને ડાયવર્ટ કરવાના હેતુ સાથે પ્રથમ સર્વે કામગીરી કરવામાં આવી હતી જેમાં કામરેજ તાલુકાના ખેડૂતોની જમીનો સંપાદિત થનાર છે. જો કે ખેડૂતોની માંગ નેવે મૂકી રેલવે વિભાગ દ્વારા જો હુકમી કરાઈ રહ્યો આક્ષેપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. જો કે હાલ તો ખેડૂતોના ખેતરોમાં જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભૂષણ સનતકુમાર દેસાઈ, ભારત વર્ષનો ખેડૂત છું, ગામ કોસમાળા. અહીં સીધો સીધો પ્રશ્ન જાય છે રેલવે અધિકારીને, ડીએફસીસીના અધિકારી શ્રીધર તથા આશીષ બસેરા અને અન્ય ટીમોને, અને બીજો સવાલ જાય છે અહીંના લેન્ડ એક્વિઝિશન કરપ્ટ ઓફિસર. હું સીધો સીધો આરોપ કરું છું એમને, જ્યારે એક જ અધિકારી બે મૂલ્યાંક જમીન, સેમ ગામની જમીનનું બે મૂલ્યાંકન વળતર કરે તો તે કેટલા હદે વ્યાજબી છે. એ ખેડૂતનું દુઃખ છે. અહીંયા સીધે સીધો અહીંયા સરકારને ખેડૂતોનો તાલમેલ ડિસ્ટર્બ આ અધિકારીઓએ કર્યો છે, જેનો સીધો સીધો ગેરલાભ આજે ગઈકાલે ઉઠાવવામાં આવ્યો. માનવતાનું ઉત્કૃષ્ટ દહનનો ઉદાહરણનો મોટો ઉદાહરણ પાડવામાં આવ્યું. બુલડોઝર લાવી, બહારના તત્વોને લાવી, રેલવે અધિકારીઓ આવ્યા અને ઉભો પાક જે 10 જ દિવસમાં ચલથાણ સુગરનું ક્રશિંગ હતું અને તેને ક્રશ કરી દેવામાં આવ્યું. ખેડૂતોની આજીજી સાંભળવામાં નહીં આવી. સુપ્રીમ કોર્ટે જ્યારે 20G હેઠળનો હુકમ કર્યો હતો, 20G હેઠળનો એવોર્ડ ડિક્લેર કરવાનો હતો, ત્યારે આ જમીન સંપાદન અધિકારી અહીંના મૈત્રા સાહેબે એ મૂલ્યાંકનને યોગ્ય વળતર નથી આપ્યું. રિલાયન્સના મૂલ્યાંકન અધિકારીઓ જ્યારે 15,000 પ્રમાણે કુસમાણાને ચૂકવવામાં રકમ આવ્યું છે તો પણ આ અધિકારીએ આ વેલ્યુને ડીએફસીસીમાં 2500 મૂકવામાં આવ્યું. એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે અમે હજુ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીએ છીએ, માની અમને ફક્ત 7 થી 10 દિવસનો મોહતલ આપો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરો. પણ તેઓ તાબે ન થયા અને આ બધું નુકસાન કર્યું. આ જ ગામમાં કોસમારા ચરણ ટ્રસ્ટની મોટામાં મોટી જગ્યા છે, તેમાં પણ હાઈકોર્ટથી ચુકાદો થયો છે. 5 જણની કમિટી નિમણૂક કરવામાં આવી છે તો પણ તેનું એક્વિઝિશન, તેનો એવોર્ડ અમને અપાતો નથી અને તે ટ્રેઝરમાં મૂકવામાં આવ્યું. બુલેટ ટ્રેન સંપાદનનો જે એવોર્ડ છે તે પણ 5 જણની કમિટીએ નહીં આપવામાં આવ્યો અને અમારે આમાં સમજવું શું? જ્યાં એવોર્ડ લેવા માંગીએ છીએ ત્યાં આપતા નથી અને જ્યાં અહીંયા વાંધો છે ત્યાં અધિકારી આ કરે. સીધો સીધો પ્રશ્ન અહીંયા લેન્ડ એક્વિઝિશન ઓફિસર મૈત્રા સાહેબને સીધો છે.